नियम विकलन ना नियम दारों के यू वी अने डब्ल्यू ए एक्स ना विधेयो छे। धारो के यू वी डब्ल्यू ए एक्स ना विधेयो छे। नियम नंबर एक, नियम एक सरवारा बाद बाकी नो नियम। जो y बराबर u प्लस v प्लस w हो तो y बराबर u प्लस v प्लस w हो तो dy बाय dx, dy बाय dx एने कहवाय y नू विकलन x प्रत्ये, y नू विकलन x प्रत्ये। तो शू करवानो, आ बधानू अलग अलग विकलन करी नाखवानू। u नू विकलन x प्रत्ये करो, v नू विकलन x प्रत्ये करो, w नू विकलन x प्रत्ये करो, अने वच्चे प्लस होय तो प्लस मूको, अने जो वच्चे माइनस होय तो माइनस मूको। तो दरेके दरेक પદનું અલગ અલગ વિકલન કરીને વચ્ચે જે નિશાની છે પ્લસ કે માઇનસની એ મૂકી દેવાની। એક એક્ઝામ્પલ લઈએ આપણે, વાય બરાબર સેવન એક્સ રેસ ટુ ફાઈવ માઇનસ ફોર એક્સ ક્યુબ પ્લસ નાઇન એક્સ પ્લસ હંડ્રેડ આ હોય તો ડીવાય બાય ડીએક્સ શું થશે, ડીવાય બાય ડીએક્સ શું થશે કહો તો બોલો। સેવન એક્સ ની પાંચ ઘાત નું વિકલન કોને ખબર છે, સેવન એક્સ ની પાંચ ઘાત નું વિકલન બોલો, ભણી ગયા છો તમે, પાંત્રીસ એક્સ ની ચાર ઘાત, પાંત્રીસ એક્સ ની ચાર ઘાત બરોબર। કેવી રીતે થયા, તો આ પાંચ ને સાત જોડે ગુણી નાખવાના, સાત પંચા પાંત્રીસ અને આ પાંચ માંથી એક ઓછું કરવાનું એટલે ચાર માઇનસ, બોલો ફરી પાછો આનું ચાલશે। તો આપણો આન્સર થઈ ગયો। તો પ્લસ માઇનસ નો રૂલ બહુ સિમ્પલ છે, નિયમ ટુ, ગુણાકાર નો નિયમ। ગુણાકારનો નિયમ ધારો કે જો y બરાબર u ઇન્ટુ v હોય તો dy બાય dx, dy બાય dx શું થશે, dy બાય dx તો u એમના એમ v નું વિકલન કરવાનું પ્લસ v એમ નું એમ રાખવાનું અને u નું વિકલન કરવાનું, આ ગુણાકારનો નિયમ થશે। ઉદાહરણ y બરાબર 5x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 3 અને બીજા બ્રેકેટમાં 2x માઇનસ 5 આવું છે અને હવે આપણે આનું વિકલન કરવાનું છે dy બાય dx, dy બાય dx તો શું કરવાનું, આને u સમજી લો અને v સમજી લો, u એમનું એમ મૂકો એટલે પહેલું વિધેય એમનું એમ મૂકો, બોલો શું લખું, 5x સ્ક્વેર પ્લસ 9x પ્લસ 3 એમના એમ અને આ બીજાનું વિકલન કરો x પ્રત્યે, બોલો 2x નું 2 અને 5 નું 0 એટલે લખતા નથી પ્લસ, પછી પ્લસ કરવાનું શું કરીશું બોલો, 2x માઇનસ 5 એમ નહીં કરીશું અને આનું વિકલન બોલો, હવે 10x પ્લસ 9 બરાબર છે બસ, પછી આનું સાદુરૂપ આપો એટલે આપણો ફાઇનલ આન્સર આવી જશે।
સાદુરૂ બાપામાં અત્યારે ટાઈમ નથી બગાડતા, પણ આ રીતે આપણે કરીશું. અને જો આવું હોય વાય બરાબર યુ ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ હોય તો ડીવાય બાય ડીએક્સ કઈ રીતે શોધાય? બોલો, યાદ છે કોઈને ડીવાય બાય ડીએક્સ? ત્રણ વિધેયના ગુણાકાર માટેનો નિયમ, પહેલા બે એમના એમ મૂકી દો, ત્રીજાનું વિકલન કરો, પ્લસ પહેલું અને ત્રીજું એમનું એમ મૂકી દો, બીજાનું વિકલન કરો, પ્લસ છેલ્લા બે એમના એમ મૂકી દો અને પહેલાનું વિકલન કરો. તો યુવી એમના એમ ડબલ્યુનું વિકલન, પછી યુ ડબલ્યુ એમના એમ વીનું વિકલન, વી ડબલ્યુ એમના એમ યુનું વિકલન. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઉદાહરણ, વાય બરાબર એક્સ સ્ક્વેર પ્લસ ટુ, થ્રી એક્સ માઇનસ ફાઈવ, એક્સ ક્યુબ પ્લસ એક્સ. ચલો, આનું વિકલન કરવાનું છે ડીવાય બાય ડીએક્સ. બોલો શું કરવું પડશે? પહેલા બંને બ્રેકેટ એમના એમ મૂકી દીધા, ગુણ્યા, હવે આનું વિકલન બોલો, થ્રી એક્સ પ્લસ વન વન પ્લસ, બોલો હવે કરેક્ટ એમના એમ ગુણ્યા, હવે વચ્ચેના નું વિકલન બોલો, થ્રી, પરફેક્ટ, પ્લસ હવે છેલ્લા બે એમના એમ મૂકી દો, અને પહેલાનું વિકલન બોલો, શું હશે? ટુ એક્સ, અને ટુ નું ઝીરો. બસ પછી આનું સાદુરૂપ આપશો તો આપણો જવાબ આવી જશે. તો આ નિયમ બે થઈ ગયો, ગુણાકારનો નિયમ. નિયમ ત્રણ, ભાગાકારનો નિયમ. ભાગાકારનો નિયમ, જો વાય બરાબર યુ અપોન વી હોય તો ડીવાય બાય ડીએક્સ. બોલો તો ભાગાકારનો નિયમ યાદ છે કોઈને? તો જુઓ શું કરવાનું, સૌથી પહેલા જે નીચે છે ને વી, એનો સ્ક્વેર કરીને નીચે મૂકી દેવાનો, પછી આ વી જે નીચે છે ને એ ઉપર મૂકવાનું, ગુણ્યા આ ઉપર જે છે ને યુ એનું વિકલન કરવાનું, પછી માઇનસ સાઇન કરવાની, માઇનસ, પછી આ યુ એમનું એમ મૂકવાનું, અને આ નીચે વી છે એનું વિકલન કરવાનું. ફરી પાછું, જે નીચે છે એનો સ્ક્વેર કરીને નીચે મૂકો, નીચે છે એને ફરી પાછું લખો અને ગુણાકારમાં ઉપરનાનું વિકલન, માઇનસ ઉપરનું એમનું એમ મૂકો અને ગુણાકારમાં નીચેનાનું વિકલન. તો આ ભાગાકારનો નિયમ થશે. એક એક્ઝામ્પલ લઈએ. વાય બરાબર નાઇન એક્સ પ્લસ થ્રી અપોન સેવન એક્સ માઇનસ ફાઈવ. ચલો, આનું આપણે વિકલન કરવાનું છે ડીવાય બાય ડીએક્સ. તો સૌથી પહેલા બોલો શું કરીશું, નીચે નીચે શું લખું? સેવન એક્સ માઇનસ ફાઈવ નો સ્ક્વેર. કરેક્ટ. પછી અહીંયા સેવન એક્સ માઇનસ ફાઈવ એમના એમ, અને ગુણાકારમાં ઉપર નાનું વિકલન, બોલો નાઇન. પછી પ્લસ કે માઇનસ? માઇનસ. ઉપરનું કોલ એમનું એમ, હવે નીચેનાનું વિકલન, સેવન. સાદું રૂપ આપો એટલે આપણો ફાઇનલ આન્સર આવશે. તો આ થયો ભાગાકારનો નિયમ. તો ચલો, આ ચારેની પ્રેક્ટિસ કરતા એક્ઝામ્પલ્સ જે પણ છે એ આપણે સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝમાંથી. ચલો, ક્વેશ્ચન નંબર સેવનથી સ્ટાર્ટ કરીશું.
नीचे ना विधेयनु x सापेक्ष विकलन शोधो पहलू सातमानो क्वेश्चन नंबर वन y बराबर x नी त्रण घात प्लस 7x स्क्वायर प्लस 5x प्लस 11 सिंपल एग्जांपल छे आनु विकलन करवानु छे dy बाय dx बोलो 3x स्क्वायर प्लस 14x प्लस 5 અને 11 નું તો 0 થશે તો આ જવાબ થઈ ગયો 3x સ્ક્વેર પ્લસ 14x પ્લસ 5 સેકન્ડ y બરાબર 1 ચલો બોલો આનું કેલન dy બાય dx બોલો જવાબ 6x માઈનસ 6x માઈનસ 9 6x minus 9 चलो अबे चौथो करिए त्रीजो तो मैं जाते करें ना जो y बराबर x नी 5 द्वितीयांश घात वत्ता x नी 3 द्वितीयांश घात वत्ता x नी 1 द्वितीयांश घात ओछा 7 चलो आनु विकलन करवानु छे dy by dx बोलो બોલો x ની 5 દુત્યાંશ 5 હા 5 દુત્યાંશ x ની માઈનસ 3 પંચમાંશ 5 દુત્યાંશ ગુણ્યા x ની 3 દુત્યાંશ પરફેક્ટ પ્લસ 3 દુત્યાંશ ગુણ્યા x ની ઉપર 100 છે માઈનસ 1 દુત્યાંશ 1 દુત્યાંશ પ્લસ કે માઈનસ પ્લસ આવશે સર પ્લસ જ આવશે પ્લસ આવશે બરોબર છે પ્લસ 1 દુત્યાંશ x ની ઉપર બોલો માઈનસ 1 દુત્યાંશ માઈનસ 1 દુત્યાંશ અને 7 નું વિકલન તો 0 થાય એટલે આ જવાબ થઈ ગયો તો 5/2 જો 5/2 x ની 3/2 પ્લસ 3/2 x ની 1/2 ઘાત પ્લસ 1/2 x ની માઈનસ 1/2 જવાબ થઈ જશે ક્વેશ્ચન નંબર 8 એનો પહેલો ક્વેશ્ચન y બરાબર 2x સ્ક્વેર પહેલા બ્રેકેટમાં 2x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 3 અને બીજા બ્રેકેટમાં 4x પ્લસ 1 બોલો શું કરવું જોઈએ dy by dx કરવું છે 2x સ્ક્વેર પ્લસ 5x માઇનસ 3 m ના m બરાબર ગુણ્યા 4 4 प्लस 4x प्लस 1 अप्लाई गुणिया 4x 4x प्लस 5 બરાબર છે હવે આને સાદું રૂપ આપો ચલો પહેલા 4 વડે ગુણીને બોલો શું થશે 8x² + 20x - 12 પ્લસ હવે આને બંને બ્રેકેટ ઓપન કરો બોલો શું થશે 16x² + 20x 20x + 4x + 5 + 5 તો બોલો ફાઇનલ આન્સર 8x² વત્તા 16x² એટલે 24x² 20x વત્તા 20x વત્તા 4x 24x 44x અને માઇનસ 12 વત્તા 7 સોરી વત્તા 5 એટલે માઇનસ 7 તો જવાબ આવશે 24x² વત્તા 44x ઓછા 7 બીજો એક્ઝામ્પલ જાતે કરી નાખજો 9th નંબરનો એક્ઝામ્પલ પણ જાતે કરજો 10th કરીએ y બરાબર x² પ્લસ x માઇનસ 1 અને x² માઇનસ x પ્લસ 1 ચલો બોલો dy બાય dx બોલો હું લખું છું x² + x
माइनस वन गुणिया 2x प्लस वन माइनस वन माइनस वन प्लस वन परफेक्ट प्लस बोलो वे x स्क्वायर माइनस x प्लस वन गुणिया 2x प्लस वन 2x प्लस 1 बराबर छे। चलो हवे आप ब्रैकेट ओपन करीने कहो बोलो पहला x स्क्वायर ने बने वडे गुणो 2x क्यूब माइनस x स्क्वायर x स्क्वायर हवे x ने बने वडे गुणो 2x कौन 2x स्क्वायर आ स्क्वायर माइनस x हवे आ माइनस 1 ने बने वडे गुणो प्लस वन हाँ पहला तो माइनस टू एक्स आवशे प्लस वन जो फरी पाछू आ एक्स स्क्वायर ने बन्ने वडे गुणवाना पछी आ एक्स ने बन्ने वडे गुणवाना अने आ माइनस वन ने बन्ने वडे गुणवाना चलो वे लखाओ आना माटे फरी पाछू बोलो टू एक्स हाँ हाँ प्लस एक्स स्क्वायर बराबर पछी हवे आ माइनस एक्स ने बन्ने वडे गुणो हाँ माइनस टू एक्स स्क्वायर माइनस एक्स हवे वन ने बनने वाले गुणो प्लस टू एक्स प्लस वन चलो हवे फाइनल आंसर लखीए जे बोलो एक्स क्यूब मां छे टू एक्स क्यूब अने आ परी बाजु टू एक्स क्यूब केटला थया फोर एक्स क्यूब હવે જો આ માઇનસ એક્સ સ્ક્વેર છે ને આ પ્લસ એક્સ સ્ક્વેર કેન્સલ થઈ જશે જુઓ આ અહીંયા ટુ એક્સ સ્ક્વેર પ્લસ છે અને આ ટુ એક્સ સ્ક્વેર માઇનસ કેન્સલ થઈ જશે પછી અહીંયા માઇનસ ટુ એક્સ છે ને અહીંયા પ્લસ ટુ એક્સ છે એ કેન્સલ થઈ જશે પણ અહીંયા માઇનસ એક્સ વધશે અને ફરી પાછું અહીંયા માઇનસ એક્સ છે એટલે શું થશે બોલો માઇનસ એક્સ માઇનસ એક્સ એટલે માઇનસ ટુ એક્સ અને આ પ્લસ વન છે ને અહીંયા પણ વન છે એટલે પ્લસ ટુ તો ફાઇનલ આન્સર ફોર એક્સ ક્યુબ માઇનસ ટુ એક્સ પ્લસ ટુ ફોર એક્સ ક્યુબ માઇનસ ટુ એક્સ પ્લસ ટુ ફાઇનલ આન્સર હશે ક્વેશ્ચન નંબર ટેનનો ચલો ઇલેવન નંબરનો કરીએ ક્વેશ્ચન નંબર ઇલેવન વાય બરાબર એક્સ ગુણ્યા x plus 2 gunya x square plus 2 chalo bolo su karisu start karo to pehla be ane u ko ane v ko ane w ko to pehla be m na m bolo anu vikalan trija nu 2x 2x હવે પહેલું અને ત્રીજું એમનું એમ બોલો બીજાનું વચ્ચેનાનું વિકલન એક્સ નું વિકલન વન અને ટુ નું તો ઝીરો થશે પ્લસ હવે છેલ્લા બે એમના એમ બોલો પહેલાનું એટલે કે એક્સ નું વિકલન વન બસ પતી ગયો હવે આનું સાદરૂપ આપો તો પહેલા તો બોલો આ x અને આ 2x ગુણાકાર કરો એટલે 2x સ્ક્વેર થાય અને આ બ્રેકેટ એમના એમ x + 2 એમનું એમ પ્લસ આ x અને આ 1 એટલે તો x જ થશે અને આ x સ્ક્વેર + 2 એમના એમ અને અહીંયા x + 2 અને x સ્ક્વેર + 2 એમનું એમ હવે આને ફરી પાછો સાદરૂપ આપો બોલો આનો સાદરૂપ 2x નો ક્યુબ 2x ક્યુબ પ્લસ 4x નો 4x સ્ક્વેર પ્લસ બોલો x ક્યુબ પ્લસ 2x બરાબર છે હવે બોલો અહીંયા x ક્યુબ પ્લસ 2x પ્લસ સ્ક્વેર 2x નો સ્ક્વેર પ્લસ 4 પ્લસ 4 તો હવે બોલો એક્સ ક્યુબ વાળું એક આ છે એક આ છે ને એક આ છે તો અહીંયા બે પછી આ એક ત્રણ અને એક આ ચાર એટલે ફોર એક્સ ક્યુબ થશે
પછી જો x સ્ક્વેર ના જો તો 4x સ્ક્વેર અને 2x સ્ક્વેર એટલે કેટલા થયા 6x સ્ક્વેર પછી જો આ 4x 2x અને આ 2x એટલે થશે 4x અને પ્લસ 4 તો આપણો આ ફાઇનલ આન્સર થશે 4x ક્યુબ પ્લસ 6x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 4x ક્યુબ પ્લસ 6x સ્ક્વેર પ્લસ 4x પ્લસ 4 ફાઇનલ આન્સર ક્વેશ્ચન નંબર 11 નો થશે વેલ હોમવર્ક માં કરજો 13 કરીએ y બરાબર x ની 7 ઘાત ભાગ્યા 7 માઈનસ x ની 6 ઘાત ભાગ્યા 6 પ્લસ x ની 5 ઘાત ભાગ્યા 5 માઈનસ 7/2 હવે જો આ એક્ઝામ્પલ બહુ સહેલો એક્ઝામ્પલ છે ખાલી એક સ્ટેપ કઈ રીતે લખો જે જુઓ અને હું આવી રીતે લખી નાખીશ નીચે 7 અચલ છે ને એટલે 1 upon 7 ગુણ્યા x ની 7 ઘાત 1 upon 6 ગુણ્યા x ની 6 ઘાત 1 upon 5 ગુણ્યા x ની 5 ઘાત અને અહીંયા તો એમનો એમ જ મૂકીએ 7/2 હવે આનું વિકલન કરો તો એક્ઝામ્પલ સિમ્પલ થઈ ગયો બોલો આનું વિકલન 7x² 6 1/7 તો એમના એમ રહેશે આનું ખાલી બોલી જાઓ બોલો x ની 7 ઘાત નું શું થાય 7x ની 6 ઘાત માઇનસ 1/6 એમના એમ બોલો આનું ઘાત બરાબર પ્લસ 1/5 એમના એમ બોલો આનું 5/4 અને આનું શું થશે 7/2 એટલે અચલ કિંમત છે ને એટલે એનું તો 0 થઈ જશે તો બોલો ફાઇનલ આન્સર બોલો dy/dx x ની 6 ઘાત હા 7 કટ થઈ ગયા x ની 6 ઘાત ઓછા ચલો આ ક્વેશ્ચન કરીએ 14માં નંબર નો y બરાબર 2x² - 3 upon x² + 7 ચલો બોલો કઈ રીતે કરશો પહેલા તો નીચે શું લખો બોલો પછી અહિયા પછી પ્લસ કે માઇનસ અઠ્યાવીસ ને આ જોડે ગુણો આગળ માઇનસ છે તો શું થશે માઇનસ બોલો 4x³ પછી આ જો આ માઇનસ છે ના માઇનસ છે એટલે પ્લસ 6x બરાબર હવે આ 4x³ કેન્સલ થઈ જશે તો બોલો ફાઇનલ આન્સર બોલો 34x upon x² + 7 હા તો 34x upon x² + 7² જવાબ થઈ જશે તો હવે ક્વેશ્ચન નંબર 15, 16, 17, 18, 19, and 20 સુધીના એક્ઝામ્પલ જાતે કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં 21 થી સ્ટાર્ટ કરીશું તો આટલું આપણે આજે રાખીએ છીએ કોઈ ડાઉટ હોય તો પૂછવું હોય તો પૂછી લો.